શત્રુંજી નું ખાલી ગાન પણ કરવામાં આવે તો કે કલકત્તાની યુનિવર્સિટી હું સિદ્ધ કરી દીધું છે કે અલગ અલગ પ્રકારના જે રાગો છે એ સીધા તમારી બોડી ઉપર અસર કરે છે, જેને સખત તનાવ રહે છે, જેને ઊંઘ નથી આવતી, જેને રોજ ડાયાબિટીસ, પ્રેશર આદિ જે અલગ અલગ બહુ જ અપડાઉન રહે છે. તો કે આવા આયોજનો શેના માટે કરવામાં આવે છે? તો કલાક બે કલાક ખાલી તમે અહીંયા બેસશો પણ ખરા ને, આ સંગીતનો આનંદ લેશો. તો કે સંગીતના પ્રભાવે તમારી શરીરની જે બોડીની સંરચનાઓ છે બધી સ્થિર થઈ જશે. બધા બંને હાથ જોડીશું, કમરથી ડટ્ટા બધા બરાબર સ્ટ્રેટ સીધા અને ખૂબ ભાવ સાથે પોતાની જગ્યા ઉપર બેઠા બેઠા. વિમલાચરણની તું વંદીએ કીજે એહની સેવા, માનો એ હાથ એ ધર્મનો. ઉત્તમ કોટીના જ્યારે ભાવો, ઉત્તમ કોટીનું પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે આવા ગિરિરાજના દર્શન કરવાનો સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો બધા સાથે મળી પરમાત્માની સ્તવના કરતા કરતા આજની ભાવયાત્રાનો બધા પ્રારંભ કરીશું. બધા સાથે મળીને બોલજો. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ સ્વમોક્ષ સાધનમ. અલગ અલગ પ્રકારની સ્થાપના કરતે હુએ ભગવાન કી તરફ જાને કે લીએ છોટા સા પદ જો સબકો આતા હૈ સબ સાથ મિલકર બોલેંગે. પ્રભુ દર્શન સુખ સંપદા, બોલો પ્રભુ દર્શન. રામુ મંદિરમાં જઈને વિચારે છે કે ક્યાં હું મંદિરમાં આવી ગયો, એના કરતા જો પિક્ચર જોવા ગયો હોત તો બહુ આનંદ આનંદ અતિ આનંદ આવી જાય. અને સામુ પિક્ચર હોલમાં બેઠા બેઠા વિચારે છે કે 3 કલાકમાં આ પિક્ચર ખતમ થઈ જશે. જોના કરતા જો દેરાસરમાં દર્શન કરવા ગયો હોત, ભાવયાત્રામાં ગયો હોત, કોઈ સારા અનુષ્ઠાનની અંદર ગયો હોત તો કે આ બંનેમાંથી સારો લાભ કોને મળે છે? અને એટલા માટે જ કીધું છે કે ઘણા લોકો શરીરથી કદાચ અહીંયા બેઠા હશે. અહીં મુદ્દા મુનિજી શત્રુંજય મહાકલ્પની અંદર બતાવે છે કે ખાલી આ શત્રુંજયનું ધ્યાન જે મનુષ્ય નૌકારસી કરીને, તમે ભલે અત્યારે સવારે નાસ્તો કરીને આવેલા છો, ખાલી આ ભાવયાત્રા ધ્યાનથી સાંભળો છો, બે હાથ જોડીને ખાલી નમન કરો છો, કારણ કે નાનકડા દેખાતા એવા પગલા કરોડો કરોડો આત્માઓના મુક્તિગમનના સ્થાન છે. અન્ય સ્થાને કૃતમ પાપમ ધર્મ સ્થાને વિનશ્યતિ. આખી જિંદગીમાં જેટલી પણ માલનો ભૂલ થઈ ગઈ, જાણતા થઈ ગઈ, અજાણતા થઈ ગઈ, પણ એ મનુષ્ય ખાલી શત્રુંજયમાં જઈને એક રાત રોકાય છે. શત્રુંજયમાં જઈને ગિરી પૂજન કરે છે, અષ્ટપ્રકારી પૂજન કરે છે, ગિરિરાજના વધામણા કરે છે, અનંત ભવોના કર્મોનો ભૂખો તત્ક્ષણ થઈ જાય છે. અને એટલા માટે જ આપણે બધા સાથે મળીને એકવાર ફરીથી બધા બોલતા બોલતા કે આવી જ્યારે ભાવયાત્રા, અને દુઃખ ત્યારે જ આવે છે, રોગ ત્યારે જ આવે છે, તકલીફ ત્યારે જ આવે છે જ્યારે પુણ્યનું બેલેન્સ ઓછું થઈ જાય છે અને પાપનું બેલેન્સ. તો આજે અનંત પુણ્યની રાશિ અહીંથી બધાએ લઈને જવાની છે.
જીવનમાં આનંદ 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 આટલી બધી ભક્તિ કર્યા પછી જ્યારે બહાર નીકળો અને કદાચ કોઈ એમ પૂછે કે ભાઈ બે કલાક શું કરીને આવ્યા હતા, આપણે શું જવાબ આપીશું? શું જવાબ આપીશું? શત્રુંજય ભાવ યાત્રા હૃદયની અંદર સ્થાપિત કરવાની છે. આ દુનિયાની અંદર હજારો વ્યક્તિઓ એવા છે, ક્યારેક ક્યારેક તમને ટાઈમ મળે તો જોજો, ઇન્ડિયામાંથી નહીં વિદેશમાંથી પણ હજારો સેંકડો લોકો, કારણ કે સિમંદર સ્વામીજી ભગવાન જે સ્વયં તીર્થંકર છે, કરોડો દેવી કરોડો દેવી દેવતાઓ કરોડો સાધુ સાધ્વીજી ભગવાન તો એમની નિશ્રાની અંદર છે, અને મહાવીર ક્ષેત્રમાં બેઠા એવા સિમંદર સ્વામીજી ભગવાન પણ એમ કહે છે કે જેને પણ તરવું છે એ બધાએ કોના દર્શન કરવાના છે? બધા સાથે મળીને આપણે બોલશું, ભાવે ભાવના ભાવે શત્રુંજય નદી નામાંથી 99 કોને કોને કરેલી છે હાથ ઉપર કરજો. 99 પુરુષોમાં બાકી છે, કોઈ નથી, એક બે જણા છે, ખૂબ ખૂબ અનુભવ હતા જેને પણ 99 કરેલી હશે, જેને ફાગણ સુદ તેરસે જે હમણાં આપણે યાત્રા કરી છે. આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નદી શત્રુંજય નદી, અને નદીની અંદર જળ લઈ લોકો પહેલાં શત્રુંજયની યાત્રા કરવા ઉપર ચડે, ત્યાંથી પાછા નીચે ઉતરે અને એ જળ લઈ અને પાછા ભગવાનનો અભિષેક કરે. બધા પોતાના બંને હાથ આવી રીતે આગળ રાખી હું પૂર્ણ શુદ્ધ છું, પૂર્ણ પવિત્ર છું એ ભાવ સાથે આ શત્રુંજયની યાત્રા ભાવ યાત્રા મારા અનંત ભવોના કર્મોને તોડનારી બને. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વદીર્થ જલાય પામ 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 જીમ સિંહ મસુજી સુજલવામી સ્વાહા. ચિરિત ક્રિયા કરો છો, બધા ક્રિયા કરતા કરતા બધાના હાથ ભુજા ઉપર, શરીરની અંદર જેટલી પણ જકડન છે, જેટલા પણ જૂના, બહુ બધા લોકો એવા છે કે જેના જૂના વિચારો ભૂલી શકાતા નથી, ઘણા બધા લોકો એવા છે કે કોઈ પણ હાથ દુખે, પગ દુખે, માથું દુખે, મેડિકલના રિપોર્ટ કરાવો, બધા રિપોર્ટ નીલ આવે તો એવા સમયે શું કરવાનું? તો એક વસ્તુ લખી નાખજો કે જે કામ દવા નથી કરી શકતું એ કામ કોણ કરે છે? જે કામ દવા નથી કરી શકતું એ કામ કોણ કરે છે? અને એ ભાવ ઉલ્લાસ સાથે બધા પોતાના ભુજા ઉપર હાથ રાખતા રાખતા અતુલ બળ મળે, શક્તિ મળે, શરીરના સામર્થ્ય, શરીરનો આનંદની પ્રાપ્તિ કરી શકો. તો મેં તમને પહેલા કીધું કંઈથી બહાર નીકળશો લોકો પૂછશે કે શું કરીને આયા શત્રુંજય ભાવયાત્રા, તો ખાલી આપણે કહેશું પણ આનો પ્રભાવ શું? તો કે જે માણસ શત્રુંજય ભાવયાત્રાને સાંભળે છે, જે માણસ શત્રુંજય ભાવયાત્રાને કરે છે, તો કે સૌથી પહેલો લાભ ઉપસર્ગાહ ક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્ન. એના પછી શું આવે છે? શત્રુંજયની ભાવયાત્રા સૌથી પહેલા તમારા મનની પ્રસન્નતા વધારી દે છે. સેંકડો વ્યક્તિઓ અહીંયા એવા બેઠા છે કે જે હસી નથી શકતા. આપણે પોતે કલ્પના કરો કે છેલ્લે મન મૂકીને ક્યારે રડેલા હતા, આપણું હસી પણ નકલી છે અને રુદન પણ. તો કે શત્રુંજયની ભાવયાત્રા તમને જીવન જીવતા શીખવાડે છે. બધા ભુજા ઉપર હાથ રાખી ઓમ રીમ ઓમ વિદ્યાસ્ફુલિંગે મહાવિદ્યે સર્વક્લમસં દહ દહ સ્વાહા. બધા બોલો સ્વાહા, બધા જોશથી સ્વાહા, પૂર્ણ એકાગ્ર ભાવ સાથે કે ભગવાન એસી દશા હો ભગવાન જબ પ્રાણ. હવે બધાએ ભૂલી જવાનું છે કે આપણે અમદાવાદમાં બેઠા છીએ, સ્ટેડિયમની અંદર બેઠા છીએ, પરમ પુણ્યોદયના અવસ્થાએ આજે જ્યારે ભાવયાત્રામાં જોડાણા છીએ,
તો પૂર્ણ આનંદ સાથે અપૂર્વ કોટીની જબરદસ્ત કોટીની અનુભૂતિ આપણે કરીશું બધાના હાથ હૃદય ઉપર. આજે આદિનાથ ભગવાનને કઈ જગ્યાએ બિરાજમાન કરીશું? આદિનાથ ભગવાનને ક્યાં બિરાજમાન કરવાના છે? આટલા બધા લોકો અહીંયા બેઠા છે, કોઈ ભગવાન ભરાવવાનો લાભ લીધો છે? હાથ ઉપર કરજો. ભગવાનને પ્રતિષ્ઠા કરાવવાનો ભરાવવાનો લાભ બે પરિવાર, જેટલા પણ બાકી ત્રણ પરિવાર ચાર પરિવાર ખૂબ ખૂબ અનુભવના. એટલા માટે કવિએ કીધું છે, કદાચ નથી લીધો કોઈ વાંધો નહીં, પણ આજે સંકલ્પ કરજો કે ભગવાન તારી જો કૃપા વરસે તો કોઈક એક જગ્યાએ એક નાનકડી પણ જીન પ્રતિમા, આ દુનિયાની અંદર સૌથી વધારે પ્રતિમાના તમારે દર્શન કરવા હોય તો કયા ગામ જવું પડે? જોશથી બોલો, સૌથી વધારે એક જગ્યાએ વધારેમાં વધારે પ્રતિમા કયા ગામમાં છે? સૌથી વધારે મુનિવરો સાધુ ભગવંતોના દર્શન કરવા છે કઈ જગ્યાએ મળે? સૌથી વધારે ધજાઓ જોવી છે ક્યાં જોવા મળે? અને સૌથી વધી મુક્તિ ગમનનું સ્થાન, અનંત આત્માઓ મોક્ષે ગયેલા છે એવી જગ્યા કઈ? તો કે પાલીતાણાને સ્પર્શ કરવા માટે, પાલીતાણાનું ગુંજન કરવા માટે, પાલીતાણાની ભક્તિ કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ. બધા પોતાના બંને હાથ હૃદય ઉપર રાખી, અને એટલા માટે જે કવિએ કીધું છે, અમે અમારા પ્રભુજીને મંદિરમાં, અને મંદિર ના મળે તો હૈયાની અંદર આજે સર્વસ્ત્ર વ્યક્તિઓના હૃદયમાં આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થાય. ઓ વિમલાય વિમલ ચિત્તાય જીમ જીમ સ્વાહા. બધા ટીચર ઉપર હાથ, બધા બોલો શ્રી પ ઓમ સ્વાહા. તનમાં મનમાં રોમ રોમની અંદર પ્રભુ આદિનાથ ભગવાન નો વાસ થાય. ઓમ પરમેશ્વરી નમસ્કાર સુંદર મજાની આજે ત્યાં સુધી ભાવ યાત્રા ચાલે ત્યાં સુધી આપણા મનની અંદર ભાવોનું સ્થિરીકરણ થાય એવા ભાવોલ્લાસ સાથે નમો રત સિદ્ધાચાર્ય વાદ્યનો સાધુ. અહીંયા બરાબર ક્ષેત્રપાલ જે જગ્યા ઉપર બેઠી બેસીને આપણે ભાવ યાત્રા કરવા જઈ રહ્યા છીએ, આ ભાવ યાત્રાના પ્રભાવે આપણા ખૂબ ભાવોની અભિવૃદ્ધિ, સંસારના અમે થોડાક સમય માટે બધા જ વિચારો શાંત થઈ જાય, તનમાં મનમાં રોમ રોમ ભીતરની અંદર પ્રભુ આદિનાથ ભગવાનનો વાસ થાય. અને એક નાનકડો પ્રશ્ન પૂછું કે ધર્મની શરૂઆત ઉપાસરીને મંદિર હાથ આમ જ રાખવાના છે? ધર્મની શરૂઆત ઉપાસરીને મંદિરથી થાય કે ઘરથી થાય?
धर्मी धर्म की शुरुआत सब लोग गुजराती समझते हो ना, धर्म की शुरुआत उपाश्रय और मंदिर से होती है, अपने घर से होती है। बहुत सारे उपाश्रय और मंदिर, जब तक आपका घर ठीक नहीं है, गलत दिशा में बैठ करके आप सो रहे हो, गलत दिशा में खाना खा रहे हो, गलत दिशा में सामान पड़ा है, नॉर्थ वेस्ट, आप जैसे ही मंदिर में शत्रुंजय में जाते हो तब इतना आनंद क्यों आता है? तो कि इस दुनिया का सबसे बेहतरीन वास्तुशिल्प ये भगवान का मंदिर है। कितना भी अशांत आदमी होगा, कितना भी टेंशन में तनाव में लंबे समय से दुखी 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 रहता होगा, वो व्यक्ति भी भगवान के दर पे जैसे ही आता है या कोई भी मंदिर में जैसे एंट्री करता है, सुकून की सांस लेता है, शांति नो जबरदस्त कोटि नो एहसास। बद्दा ना हाथ आवे देते हैं। हे कपर्द यक्ष, कपर्द यक्ष की जब आप महिमा समझेंगे, बहुत सारे लोगों के जीवन में जब दुख आता है, जब संकल्प पूर्ण नहीं होता है, टूट जाते हैं। जैसे ही वार चेंज और हम भगवान चेंज, सोमवार को दादा साहेब ना पगला, मंगलवार अलग भगवान, बुधवार अलग भगवान, गुरुवार को माणिभद्र जी, शनिवार को नवरंगपुरा मुनीश्वर स्वामी भगवान। तो शत्रुंजय महात्मा ग्रंथ के अंदर लिखा है कि आप संकल्प मजबूत कर लेते हो, आपका पूरा जीवन बदल जाता है। शत्रुंजय तीर्थ की महिमा हम समझ रहे हैं, आप कल्पना कर सकते हो कि इनके अधिष्ठायक देव ने कितना पुण्य किया होगा। कवड़ यक्ष नाम आप सुन रहे हो, बोल रहे हो, दर्शन कर रहे हो, आपकी यात्रा में जो देव सहायता कर रहे हैं, पूरा उनका वर्णन आता है कि वो व्यक्ति वो एक दारुड़िया था। वज्र स्वामी जी भगवान वहां से विहार करते करते गए और उन्होंने बोला इतना दुर्लभ मनुष्य जन्म मिला है। देखिए दो पांच मिनट ऐसे आप रखिए, ये मुद्रा का नाम है ज्ञान मुद्रा। बहुत सारा रिसर्च करके ये सारी बातें लाखों लोगों को मैंने ये भाव यात्रा कराई है। आस्था चैनल से लेकर पारस चैनल पर आप खाली निकुंज गुरु जी डालेंगे तो आपको पूरा आइडिया आ जाएगा। 20 लाख से ज्यादा लोग एवरीडे हमारी जो जो भी रिसर्च है वो सुनते रहते हैं। तो ये मुद्रा जिनको भी नींद नहीं आती, बहुत सारे महिलाओं को एक विचार खत्म नहीं होता, दूसरा विचार, तीसरा विचार, चौथा विचार। तो आपने कभी गौतम स्वामी भगवान की प्रतिमा भी देखी होगी तो कौन सी मुद्रा में बैठी है? जब कभी भी आपको नींद नहीं आती है, विचार शांत नहीं होता, अभी एग्जाम के दिन चल रहे हैं, अपने बच्चे को स्मार्ट बनाना चाहते हो, तो दो पांच मिनट में ये मुद्रा के अंदर आप खुद बैठ जाएंगे, उनको बिठा देंगे, आपके जो माइंड है वो पूरी तरह से रिलैक्स और शांत हो जाएगा। वज्र स्वामी भगवान जा रहे थे और वहां पर एक व्यक्ति मिला और उसको बोला भाई इतना दुर्लभ मनुष्य जन्म मिला है, तो ऐसा काम कर रहा है? बोले मैं दारू पीना तो नहीं छोड़ सकता हूँ। तो फिर कोई बात नहीं, तू नहीं छोड़ सकता है तो तेरे लिए एक और रास्ता है, जितनी भी बार तुझे पीना है तू पी सकता है, लेकिन जब भी मैं तुझे एक रुमाल देता हूँ, तेरे को जब भी पीना है तो तुझे ये गांठ को खोल देना है। दृष्टांत सुना है सब लोगों ने, तेरे को जितनी भी बार पीना है तुझे ये खोल देना और तेरा जब काम खत्म हो जाए फिर वापस बंद कर देना। लेकिन जो सरल जीव रहते हैं वो नियम के पक्के होते हैं, जितनी बार पीवो एटी और गांठ खोली दे, पीवाई जाए पाछी गांठ मारी दे, समय बीतो गो, एक महीना, बे महीना, छ महीना, जे भी पसार थया, अने एक दिवस एवो आयो चलप लाई गई हवे मारे पीवू छे, पीवू छे, पीवू छे, ए वक्ते गांठ खोलवानी कोशिश करे छे, पर गांठ खुलती बहु इच्छा वधवा मांडी के हवे शुं करूं, पी लऊं, पी लऊं, पी लऊं, पण ए वक्ते मनी अंदर संकल्प के मारा गुरु मारा साहेबे कीधुं तुं कि ज्यारे पण करवू होय ए पेला तारे आ कार्य करीने करवानुं छे, અને એ જ અવસ્થામાં એનું ત્યાં મૃત્યુ થઈ જાય છે, અને ઇતિહાસ એવી સાક્ષી પૂરે છે કે ત્યાં જ એ વ્યક્તિ મરીને કવળ યક્ષ તૈયાર થાય છે। તેવા કવળ યક્ષને પણ નમન કરતા કરતા ભ્રમર ખંજરીની બધું છે ને વિચારું ચાલુ હવે પકડતા આવી રીતે રાખી દો, આંખો બંધ। કવળ યક્ષ जिस जगह ऊपर आपने बेसी ने, जिस जगह के ऊपर बैठ करके हम क्षेत्रपाल देव का हम आराधना कर रहे हैं, ओ क्षेत्रपाल देव को नमन करते हुए नो रचनाचार्य उपाध्याय सर्वसाधुभ्य, आंखें बंद करते हुए मेरी जितनी भी दुकान ऑफिस जगह जितनी भी है, कबड़ यक्ष है नाकोड़ा भैरू जी, एक क्षेत्रपाल देवता आपके आशीर्वाद से मेरे घर में मेरे सभी परिवार के हृदय के अंदर आदिनाथ भगवान की प्रतिष्ठा हो। ओम श्याम जीम सोम जैम सोम जन्म क्षेत्रपालाय कृष्ण गौर गांजन वरणाय
ओम शाम जी जो देव सो जितर पर पिता साहिब को नाम गुरु पुराना पिता साहिब जी रोज नाम में मेरे मदद में मेरे बड़े विदाई जगत सुधियो की मदद कराए सुधि क्षेत्र वाला आया प्राण चांद के स्वाद में दृष्टि दृष्टि स्वाद शांति दृष्टि पुष्टि वृद्धि वृद्धि सर्व समय हितम सर्व जन वस्य गुरु गुरु સિદ્ધા ચલ ગરી નમો નમઃ હાથી ચકાતો વિમલા ખૂબ જબરદસ્ત આ પરિવારને જેટલી પણ અનુમોદના કરીએ અહીંયા જ્યારે આપણે એકત્રિત થયા છીએ જે પરિવારના માધ્યમે નોર્મલ જ્યારે સંઘ કાઢવો હોય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો થાય ટેન્ટ બંધાવવા પડે સંગીતકાર રસોઈયા પણ આજે આજે ભાવ યાત્રાથી આપણે બધા જ્યારે જોડાઈ રહ્યા છીએ એક નાનકડું ઉપાદ જે બધાને આવડે છે તો બધા સાથે મળી બોલે નાવા સાથે બોલતા બોલતા શત્રુંજયની સ્થાપના કરતા કરતા બધા બોલશું સિદ્ધા ચલગીરી નમો નમઃ શત્રુંજય ગિરી નમો નમઃ વંદન હો ગિરિરાજને સિદ્ધાચલ ગિરિ નમો નમઃ વિમલાચલ ગિરિ નમો નમઃ શત્રુંજય ગિરિ નમો નમઃ વંદન હો ગિરિરાજને વંદન હો ગિરિરાજને વંદન હો અભિનાથને વંદન હો ગિરિરાજને વંદન હો અરનાથને इतने सारे भक्तगण आदिनाथ भगवान को ध्यान कर रहे हैं सिद्धाचल जी का ध्यान कर रहे हैं एक बार दो लाइन हे सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज ने वंदन हो गिरिराज ने वंदन हो मारानाथ ने वंदन हो गिरिराज ने वंदन हो अभिनाथ ने वंदन हो गिरिराज ने वंदन हो मारानाथ ने हो वंदन हो गिरिराज ने वंदन हो मारानाथ ने सिद्धाचल गिरि नमो नमः विमलाचल गिरि नमो नमः शत्रुंजय गिरि नमो नमः वंदन हो गिरिराज સૌથી પહેલા તો આપણે બધા પાલિતાણાનો જે અદ્ભુત મહિમા છે મહિમાને સમજતા સમજતા અમૃતા મુનિજી ને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાવ યાત્રાનો લાભ શું થશે તો કે જે મનુષ્ય ખાલી આ ઉપવાસ કરીને ભાવ યાત્રા સાંભળે છે એનો એક માસ જ કમળનો લાભ થાય છે
જે માણસ નૌકારસી કરીને ખાલી આ ભાવ યાત્રાને સાંભળે છે, વંદન કરે છે, નમન કરે છે, એ વ્યક્તિને છઠ્ઠનો લાભ થાય છે. અને શાસ્ત્રની અંદર કીધું છે કે આજે તો ભલે આપણે ભાવ યાત્રાથી જઈએ છીએ, અનેક લોકો અનેક યાત્રા કરવા માટે આવે છે. પ્રભુજી થોરા દેશમાં રેલગાડી ઘણા બધા સંઘો ચાલતા હોય. પહેલાના જમાનાની અંદર ચાલતા ચાલતા જતા, ગાડાની અંદર જતા. અત્યારે તો બેંગ્લોર મદ્રાસના જેટલા લોકો હોય, રાત્રે ફ્લાઇટમાં બેસે, સવારે અમદાવાદ આવે, યાત્રા કરે, પાછા રાત્રે ત્યાં પાછા પહોંચી જાય. તો કે પાલીતાણાનું મૂળ નામ પાદલિક ટપુર ગામ, શ્રદ્ધા મેં અગર જાન હે, અને એટલા માટે કીધું છે કે પાખો મેં અગર ઉડાન હે તો આસમાન તુમસે દૂર નહીં, ઓર શ્રદ્ધા મેં અગર જાન હે તો ભગવાન તુમસે. શ્રદ્ધાની વાત જ્યારે આવે ત્યારે પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ 8 વર્ષે મારા સાહેબ દીક્ષા લે, 11 વર્ષે આચાર્ય બન જાતે હૈ, ઓર ઉન્હોને ઇતની જબરદસ્ત કોટી કી સિદ્ધિ પ્રાપ્ત કર લી કે રોજ સુબહ કે અંદર 5 તીર્થો કી યાત્રા, આબુ અષ્ટાપદ ગિરનાર સમેત શિખર શત્રુંજય ઓસાર, જો ભી ગામ મેં વો રહેતે થે વહાં સે વો 5 તીર્થો કી યાત્રા કરતે 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 वापस वो पालीताड़ा में आ जाते थे. उनका एक शिष्य था नागार्जुन, ये पालीताड़ा शहर कैसे बना, हम काफी बार पालीताड़ा चले जाते हैं, उनकी यात्रा कर लेते हैं. GJ01HN7814 नंबर की किसी की भी जो गाड़ी हो, वैन है, उसके अंदर गैस बहुत लीकेज हो रहा है, जल्दी से जल्दी वो गाड़ी पे के पास जाए. GJ01HN7814 पादलिप्त सुरेश्वर जी महाराजा, सभी को देखो ऐसे बैठना है, हाथ ऐसे कीजिए, ढीचम के ऊपर हाथ दीजिए. ये मुद्रा का नाम है पिरामिड मुद्रा. ऐसे जब आप बैठेंगे तो आपके आसपास में जितने भी ऊर्जाएं होगी वो धीरे 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 आपके पूरे शरीर के अंदर प्रवेश करेगी. पादलिप्त सुरेश्वर जी महाराजा विहार करते 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 पाछा पालीताड़ा में आवी गया. नागार्जुन ने जो लीधो कि मारा गुरु मां साहेब पासे आटली जबरदस्त सिद्धि, रोजना 5 तीर्थोनी यात्रा करे, अने एवा समये एने जोयुं कि गुरु महाराज करे छे शुं, तो कि पगनी अंदर कोई औषधि लगाड़े छे जेना प्रभावे उड़वा मांडे छे. जेने गुरु महाराज पाछा आवे एना पग धोई अने औषधि ने सूंघी ले, ઈ સુંઘતા 108 ઔષધિઓ તો ખબર પડી ગઈ કે ભાઈ ઔષધિઓ આ છે, હું પણ જો લગાડીશ તો હું પણ એક સાથે આલાટાવા તીર્થોની યાત્રા કરી શકીશ. અને એવા વખતે એ ઔષધિ બનાવે છે, પગમાં લગાડે છે, પણ વારંવાર ઉડે છે પડી જાય છે, ઉડે છે પડી જાય છે. અને એ વખતે ગુરુની નજર પડી ગઈ. શત્રુંજય ભાવ યાત્રા કરતા કરતા આજે નાનકડો એક સંદેશ કે જેના જીવનમાં ગુરુ નથી એનો ક્યારે પણ વિકાસ થતો. તમે ભગવાનની પૂજા સાચી કરશો ખોટી કરશો, જીવનમાં સાચા કામ કરશો ખોટા કામ કરશો, ભગવાન ક્યારે પ્રતિમામાંથી બહાર આવીને બોલતા, પણ તમે ગુરુ બનાવેલા હશો એટલે કે ભાગ્યશાળી તમારું કુળ શું હતું, તમે તમે કોના દીકરા છો, તમે આવું કાર્ય કરી રહ્યા છો. એટલે ભગવાનની ભક્તિનો સૌથી પહેલો પ્રભાવ, જેને પણ જય વિદાય આવડતું હશે, રોજ ભગવાનની પાસે 2 વસ્તુ માંગવાની છે. અને આજની ભાવ યાત્રા કરતા કરતા પણ 2 વસ્તુ કે ભગવાન સુહ ગુરુ જોગો તપણ સેવણા અભવ, મને સદગુરુ મળે. અને જેના જીવનમાં સદગુરુ છે ને, ગૌતમ સ્વામીજી ભગવાનના રાસની અંદર એ મોટા મોટા બિઝનેસમેનો બેઠા છે, વધારે મહેનત કરવાથી વધારે પૈસા આવે કે ઓછી મહેનત કરવાથી વધારે પૈસા આવે? પૈસા કેવી રીતે આવે? મોટા બિઝનેસમેન બેઠા છે ને બધા, વધારે મહેનત કરવાથી આવે? એક માણસ સવારથી સાંજ સુધી ઓફિસે બેસે છે, કામ કરે છે, 100, 200, 500, 1000, 10000, 1000 રૂપિયા કમાય છે, અને પુણ્યવાન વ્યક્તિ ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરે, ભક્તિ કરે, અનુષ્ઠાન કરે, અને 1 કલાક ખાલી ઓફિસે જાય તો લાખો રૂપિયા કમાવનારા દુનિયામાં છે કે નથી? હા કે ના? આપણે શેમાં જઈએ, વધારે મહેનત કરનારા છે કે ઓછી મહેનત કરનારા છે? ગૌતમ સ્વામીજી ભગવાનના રાસની અંદર એવું લખેલું છે કે પ્રહ ઉઠી જે રોજ ભણી જે. એક વખત તમે આ રાસ ભણીને તમે ખાલી દુકાને જાઓ તો કે એક યુગ એટલે 20 વર્ષ ચાલે ને એટલું તમને ધનની પ્રાપ્તિ થાય. અતુલ્ય કોટીની લક્ષ્મી, અતુલ્ય કોટીનું બળ આ તીર્થંકર ભગવંતની ભક્તિથી પ્રાપ્ત થાય છે. નાગાર્જુને આ જોયું કે ભગવાન મારા ગુરુ માસર તો આટલા ઉડી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે, હું પણ થઈશ, અને પડી જાય, ચડે પડે ચડે પડે ચડે પડે. એવા સમયે
ગુરુ મહાસાહેબે જોઈ લીધું ભાઈ તારે ઉડવું છે તો તું ઔષધિનો જે લેપ જે છે એ પાણીમાં બનાવી રહ્યો છો, તું જો તું એને ભાતરા ઓસાવણની અંદર બનાવીશ તો તરત તારી અંદર ઉડવાની શક્તિ પ્રગટ થઈ જશે. અને ત્યાં જ નાગાર્જુને આવું કર્યું અને આકાશની અંદર ઉડવા માંડ્યો. અને આકાશમાં જેવો એ ઉડવા માંડે છે અને એ વખતે ગુરુ ભક્તિના નામે એ પાદલિપ્તપુર ગામની રચના કરે છે અને જે ભવિષ્યની અંદર પાલિતાણા બની જાય છે. તો કે આવા પાલિતાણાને ભાવથી નમન કરતા કરતા ઇન્દ્ર ધ્રણેન્દ્ર ચક્રવર્તી આદિ સમસ્ત કોટિના ઉત્તમ કોટિના સર્વ જીવો જે પ્રભુને નમન કરે છે વંદન કરે છે એવા ગિરિરાજને વધાવતા 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 આપણે બધા ધીરે 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 સામે જઈ તલેટી બધાને દેખાઈ રહી છે. પુષ્પક નામના ડ્રમર ઢોલ હતું વિમાનની અંદર અહીંથી પ્રયાણ કરતા 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 અત્યાર સુધી બહારની આંખોથી અનેક વખત ભગવાનને જોયા છે. આજે કઈ આંખોથી જોવાના છે? ભગવાનને કઈ આંખોથી જોવાનો પ્રયત્ન કરશું? સંસારમાં ક્યારે ઘણી બધી વખત દેરાસર આપણે જઈએ અને અહીંયા પણ જે વ્યવસ્થા છે કે 5-7-10 જણા જેટલા પણ મહેમાનો આવે એને નમસ્કાર ભાવ આદિ કરવાનો છે, પણ બાકીના જેટલા પણ લોકો છે એ સર્વ વ્યક્તિ ભીતરની આંખોથી. અને એટલા માટે જ કીધું છે કે ભાઈ જે વ્યક્તિ એક એક ડગલું ભરે છે ત્રું જા સમોજે રીખવ કહે ભવ ક્રોડના કર્મ ખભાવે તે. ભીતરની આંખોમાંથી આંખો બંધ કરી ધીરે 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 આ મંગલકારી આપણે બધા યાત્રાનો પ્રારંભ કરીશું. પુષ્પક નામના વિમાનની અંદર યાત્રાની અંદર આગળ વધતા 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 જ્યારે આપણે બધા અહીંથી યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા સવારનો એ સમય ઠંડી ઠંડી હવાઓ બધાની આંખો બંધ જેટલા પણ લોકો વ્યવસ્થા સિવાયના બાકીના બધા વ્યક્તિઓ બેઠા છે એ સર્વ વ્યક્તિ પૂર્ણ ભાવ ધારાની અંદર આદિમં પૃથ્વીનાથ માદિમં નિષ્પરિગ્રહં આદિમં દેર્ધનાથં ચ ઋષભસ્વ બધાની આંખો બંધ ધીરે 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 યાત્રાના પ્રારંભ કરતા 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 મંગલકાળી આદિનાથ ભગવાનને ભેટતા ભેટતા સવારનો એ મંગલકાળી સમય અનેક સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો અનેક શ્રાવક શ્રાવિકાઓ દાદાને ભેટતા ભેટતા જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ આ જગ્યાને ભૂલી એ શત્રુંજય મહાગિરિરાજનો સ્પર્શ કરતા કરતા શત્રુંજય ગિરિરાજને વંદન કરતા કરતા મંગલકારી મંત્રમાં નવકાર તીર્થમાં શત્રુંજય પર્વમાં પર્યુષણ વિશિષ્ટ તીર્થને ભેટવા માટે જ્યારે આગળ જઈ રહ્યા છીએ ત્યારે જય તલેટી સુધી પહોંચતા 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 આપણે બધા ધીરે 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 શાશ્વતા ગિરિરાજની આ જય તલેટી બધા બંને હાથ જોડીને આપણે નમન કરીશું. બધા બંને હાથ જોડો નમો જિનાણમ બધા બોલો નમો જિનાણમ નમો જિનાણમ. જે તીર્થને ભેટવા માટે ઇન્દ્ર ધ્રણેન્દ્ર ચક્રવર્તી આદિ અનેક વ્યક્તિઓ તલપાપટ બની રહ્યા છે એવા ગિરિરાજની ભક્તિની અંદર પ્રવેશ કરતા કરતા બધા સાથે મળી આ જય તલેટીને નમન કરતા બધા સાથે મળીને સ્તુતિ બોલશું. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપિનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. જય તલેટી નમન કરતા કરતા આખા શત્રુંજયની જે મૂળ તલેટી આખા શત્રુંજયનું જે મૂળ સ્થાનક છે એવા જય તલેટી અને એક વસ્તુ લખી દઉં કે આપણા બધાનો પુણ્ય સૌભાગ્યશાળી દિવસ છે કે આ તીર્થની અંદર લાખો લોકો દર વર્ષે એવા આવે છે કે રાત્રે ફ્લાઇટમાં ટ્રેનમાં નીકળી ગયા હોય સવારે 4 ધર્મશાળામાં રાત્રે સૂઈ ગયા હોય આજે તળેટીના પણ જો તમારા જે દર્શન થયા છે ને રાત્રે ત્યાં આવી જાય ધર્મશાળામાં સૂઈ જાય અને સૂઈ ગયા પછી સવારે જે યાત્રાનો પ્રારંભ કરવાનો હોય અને ત્યાં ઘરેથી ફોન આવે
કે પાછા આવી જજો, એક ઇમરજન્સી ઘટના થઈ ગઈ છે. તળેટીના દર્શન પણ માત્ર ભવ્ય જીવો કરી શકે છે, તળેટીનું પૂજન પણ માત્ર ભવ્ય જીવો કરી શકે છે. ભવ્ય જીવો એટલે જે વ્યક્તિ નિયમા મુક્તિ પદને પ્રાપ્ત કરવાના છે. અને કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછે મોક્ષ એટલે શું, તો શું જવાબ આપશો? મોક્ષ કોને કોને જોઈએ છે? તો કે મોક્ષ બધાને જોઈએ છે. પણ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? હા ખબર છે કે નથી ખબર? ઘણી બધી વસ્તુ અનેક દેશોમાં જ્યારે અમે આ બધા શિબિરો કરીએ છીએ અને પૂછીએ છીએ કે આ બધું શેના માટે કરો છો, 99% લોકોને ખબર નથી. ભગવાનની ભક્તિ, ભગવાનનો નામ જપ, તો કે સરળ ભાષાની અંદર કીધું કે આ શત્રુજયની ભક્તિ તમને શું આપી શકે? તો કે 6 મહિનાથી 12 મહિનાથી કોઈ તમે સાડી લેવાનું વિચારતા હોય, 6 મહિના 12 મહિનાથી તમે ગાડી લેવાનું વિચારતા હોય, 6 મહિના 12 મહિનાથી કોઈ સારામાં સારો મોંઘો મોબાઈલ લેવાનું વિચારતા હોય, અને એ વસ્તુ તમારા હાથમાં આવી જાય તો તમને કેટલી ખુશી મળે? એ જે 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડની જે ખુશી છે, એ ખુશી અમાપ કાયમ માટેની ખુશી તમને પ્રાપ્ત થાય. તો કે આ શત્રુંજયની ભક્તિ કાયમ માટેની ખુશી તમને પ્રદાન કરે છે. બધા બંને હાથ આવી આગળ કરીશું, બધાના હાથ આવી આગળ. શત્રુંજય ગિરિરાજની અંદર ભક્તિ કરતા કરતા, 5 ચૈત્ય વંદન શત્રુંજયનો મહિમા નમન વંદન કરતા કરતા, પૂર્ણ અષ્ટપ્રકારી પૂજન સાથે આજની આપણે બધા ભાવયાત્રા કરીશું. બધાના હાથ આવી આગળ કરજો. દરેક ભાગ્યશાળીના હાથની અંદર ઉત્તમ સુવર્ણના કળશો અને કળશો વડે આંખો બંધ કરી ભાવ ધારાની અંદર આગળ વધતા વધતા એ તળેટી ઉપર હું અભિષેક કરી રહ્યો છું, પૂજન કરી રહ્યો છું. નમો રસદાચાર્ય વાદ્યાય સાધુભ્યા જલ પૂજા જુગતે કરો. સભી લોગ એસે હાથ લાના હૈ કે મેં શત્રુંજય કી ગિરિરાજ કી તલેટી મેં જિન્હોને ભી તલેટી કો દેખા હૈ વો તલેટી યહાં પર દેખના હૈ ઓર ઉનકે ઉપર પૂજન કરતે કરતે ભાવો કો અભિવૃદ્ધિ કરતે હુએ હમ અભિષેક કર રહે હૈ, પૂજન કર રહે હૈ, ઓર લાભાર્થી પરિવાર કી ઓર સે ઉત્તમ જલ કા કલસા, સોને કા કલસા, દુનિયા કી જીતની ભી પવિત્ર નદીઓ હૈ વો નદીઓ કા જલ મેરે હાથ મેં હૈ. વો ભાવ સે સભી લોગ સાથ મેં મિલ કરકે બોલેંગે જલ પૂજા જુગતે કરો મેરે ભાવ યાત્રા કરતે કરતે મેં શાંત હો જાઉં, મેં પ્રસન્ન હો જાઉં, મેં ખુશ હો જાઉં. પુષ્પ દોનો હાથ એસે આગે કીજીએ. દુનિયા કી જીતને ભી ઉત્તમ સે ઉત્તમ પુષ્પ હૈ, ગુલાબ, જંબુ, મોગરો, જુઈ, કમલ, વિશ્વ કે તમામ ઉત્તમ સે ઉત્તમ પુષ્પ આપ સભી કે હાથ મેં દિયે ગયે હૈ. ઓર વો પુષ્પ સે ઇસીલિયે કહા હૈ કે 5 કોડી ના ફૂલડે પામ્યા દેશ,
और राजा कुमार पाड़ थया वर्त्यो। हाथ सभी के ऐसे आगे ओम नमः शिवाय परमेश्वर आय जन्म जराम निवारणाय शत्रुंजय गिरिराज आय पुष्पम भुजाय जामय स्वाहा। और जब जब भी पुष्प की बात आती है दो लाइन जो सभी को आती है हम सब लोग साथ में मिल करके बोलेंगे अमे अमारा प्रभु जी ने મસ્તક સુધીના બધા રોગો ઓટોમેટિક દૂર થઈ જાય છે બધાનો હાથ આવી ત્યાં આગળ ધગ 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 ધૂપ ધમકે ધમ 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 પાપ ભાગે જય તલેટી સામે દેખાઈ રહી છે એવા જય તલેટી ને ગુલાબ કંદરૂ ઉપાધિ વિશિષ્ટ કોટીના દશાંગાદી ધૂપ વડે હું પૂજન કરી રહ્યો છું અર્ચન કરી રહ્યો છું હે આદિનાથ ભગવાન મારી ધૂપ પૂજાનો આપ સ્વીકાર કરો ઓમ નમઃ શિવાય પરમેશ્વરાય શત્રુંજય ગિરિરાજાય ધૂપમ પૂજાય જામહે સ્વાહા બધા બોલો સ્વાહા સ્વાહા થોડું જોશથી સ્વાહા બંને હાથ આગળ કરી ભાવ દીપક ઉત્તમ કોટીના ભાવ સાથે હે શત્રુંજય દિવાળીના દિવસોમાં અનેક દીપકો આપણે પ્રગટાવેલા છે પણ આજે ગિરિરાજનું પૂજન કરવા માટે દરેક વ્યક્તિના હાથની અંદર દીપક છે અને દીપક વડે હે ગિરિરાજ હું આપનું પૂજન કરી રહ્યો છું ઓમ રીમ સિમ શત્રુંજય ગિરિરાજાય શ્રી દીપમ પૂજાય જામહે સ્વાહા અક્ષતથી પૂજા ઓમ રીમ સિમ બધાના હાથ આવી જાય આગળ દરેક વ્યક્તિના હાથની અંદર અક્ષત છે અક્ષતથી ત્રણ ઢગલી સાથી સિદ્ધશિલા બનાવતા બનાવતા વિશ્વના તમામ ઉત્તમમાં ઉત્તમ નૈવેદ્ય જે આપણી પ્રિય મીઠાઈ છે કલાકંદ રબડી મોહનથાળ પેંડા બરફી આ સર્વને સમર્પિત કરતા કરતા અણહારી પદ મે ગયા વિગ્રહ ગઈ અનંત દૂર કરી દે દીજીએ અણહારી શિવસ્તન સારી વસ્તુ ખાવી પણ હોય ને આજે ભગવાનની પૂજા એટલા માટે કરવાની છે કે એવા લાખો લોકોને હું ઓળખું છું જેની પાસે કરોડો રૂપિયા છે સારામાં સારો બંગલો છે ઘરની અંદર મોંઘામાં મોંઘી મીઠાઈ લાવી શકે એટલું સામર્થ્ય છે પરંતુ એક એવો નાનકડો રોગ થઈ ગયો છે સામે 32 જાતની મીઠાઈ છે પણ એ મીઠાઈને ખાઈ શકતા એવા ઉત્તમમાં ઉત્તમ ગાડલાઓ છે અત્યારે તો એવા બેડ જબરદસ્ત શોધાઈ ગયા છે તમારી ઉંમર પ્રમાણે બેડ બનવામાં આવે તો પણ લોકોને ઊંઘ આવતી ઊંઘની ગોળીઓ ખાવી પડે છે તો કે ભગવાનની ભક્તિ શત્રુંજયનું ધ્યાન જે તમારી પાસે છે કેટલા બધા લોકો ઘી નથી કહી શકતા કેટલા બધા લોકો મરચું નથી કહી શકતા તો કે અણહારી પદની પૂજા કરતા કરતા જે પણ વસ્તુ આપણને મળે એનો આપણે આનંદ લઈ શકીએ હાથ બધાના આવી રીતે આગળ ઓમ રીમ સિમ શત્રુંજય ગુરુ રાજાય નૈવેદ્યમ પૂજાય જામહે સ્વાહા ફળ પૂજા મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી અને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી બધાના બંને હાથ આગળ રાખી આ શત્રુંજયની ભક્તિ કરતા કરતા વેલામાં વેલી તકે મોક્ષ પદની પ્રાપ્તિ થાય સંસારની અંદર જ્યાં સુધી છું તો કે સંસારના સર્વ સુખોની પ્રાપ્તિ થાય એ ભાવ સાથે બધાના હાથ આવી રીતે રાખી ઓમ રીમ સિમ શત્રુંજય ગિરિરાજાય ફલમ પૂજાય મહે ખૂબ ભાવોલ્લાસ સાથે હર્ષોલ્લાસ સાથે નમન કરતા કરતા વંદન કરતા કરતા અદ્ભુત એવી નાનકડી બે લાઈન છે જે બધાને આવડે છે પરમાત્માને વંદના કરતા કરતા ધીરે ધીરે જ્યારે આપણે યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બધા સાથે મને બોલશું સીધા ચલનાસી
जिन जी प्यारा जयरे जयरे आदिनाथ भगवान नु नाम आवे एक बार बदा बने हाथ जोड़ी मस्तक ने झुकावता झुकावता है भगवान तारी अनन्य कृपा प्राप्त थाओ सरस्वती उपासना करवी जोईए कारण के जेटलू तमारू माइंड सारू हशे एटला तमे सारा आइडिया बनावी शकशो एटला ज सारा स्पीड नी अंदर तमे काम करी शकशो बधा बन्ने हाथ जोड़ी चौथा नंबर नी जे स्लाइड छे सरस्वती माता बे हाथ जोड़ी नमन करता करता हे मां अमारा परिवार में जेटला पण दीकरा दीकरीओ छे जेटला पण लोको स्टडी करी रह्या छे ए सर्व व्यक्तिओ ने उत्तम सम्यक ज्ञान नो पान करावजो सरस्वती माता पण खूब अंतरणा आशीर्वाद आपी रही छे तमारी यात्रा कल्याणकारी थाय मंगलकारी थाय एवा भाव साथे आ यात्रा मां धीरे 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 जे आपणे आगळ वधी रह्या छीए त्यां जे थोड़ा पगथिया आगळ जईए छीए अजितनाथ भगवान ना पगला आ नाना ना देखाता पगलाओ करोड़ों करोड़ों आत्माओनुं मुक्ति गमन स्थान छे खाली तमे एक वखत पण हाथ आवीने जोड़शो नमन करशो जेनाथी ए जग्या ऊपर रहेला अनंत आत्मा ने जो मुक्ति पद प्राप्त किया है उनको नमस्कार करने का लाभ मिलेगा थोड़े से हम अभी आगे जा रहे हैं
वहां से अजितनाथ भगवान के पगले 1000 मुनियों के साथ में जहां पर वो मोक्ष में गए, ऐसे अजितनाथ भगवान को नमन करते हुए सभी लोग बोलेंगे नमो सिद्धानम, नमो सिद्धानम। शत्रुंजय गिरिराज की भी थोड़ी सी पगले 5-10 पगले चढ़ते हैं, तनमा शांति मनमा शांति देश नगर घर घर मा शांति। जिनके जीवन में शांति नहीं है उनके लिए अभी अभी 5-10 दिन 20 दिन पहले ही मध्य प्रदेश में जिनकी प्रतिष्ठा हुई है, वो तीर्थ का नाम क्या है, वो तीर्थ का नाम 87,000 प्राचीन जो यहाँ पर जो भगवान है इसे भोपावर के तीर्थ के शांतिनाथ भगवान, वो भी शत्रुंजय तीर्थ की यात्रा करने के लिए आए। और वो जो पगला दिख रहे हैं तलेटी के ऊपर, वहां पर 152,557 व्यक्ति वहां पर उससे मोक्ष गए हैं, तो शांतिनाथ भगवान को भी मेरा नमस्कार हो। सभी लोग बोलेंगे नमो सिद्धानम, नमो सिद्धानम, नमो सिद्धानम। और वहां से जैसे हम थोड़े आगे जा रहे हैं, अजितनाथ भगवान का जो महिमा हमने देखा, वैसा ही अद्भुत समवसरण मंदिर 3 नंबर जो शत्रुंजय महागिरिराज में समोसरण जी का जो मंदिर है, दोनों हाथ जोड़ करके, ये खाली ये जो आकार है उनका प्रभाव कैसा है, एक तरफ सांप बैठता है, एक तरफ बिच्छू बैठता है, एक तरफ शेर बैठता है और दूसरे पास में कोई भी प्राणी बैठता है, वीर भाव का जहां पर नष्ट हो जाता है, इसे समोसरण का भी मैं भ्रमण कर रहा हूँ, वंदन कर रहा हूँ। और धीरे 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 जैसे ही हम आगे बढ़ रहे हैं, बहुत बार हमने शत्रुंजय की यात्रा की है, सुबह में की है, ठंडी ठंडी हवाओं में की है, जल्दी जल्दी हम चढ़ तो गए, दौड़े दौड़े चढ़ गए, लेकिन बहुत बार हम पगलिया भूल जाते हैं। आज हम पूरी विधि से यात्रा करेंगे, समवसन से हम थोड़े से जैसे हम आगे जा रहे हैं, वहां पर कुंतुनाथ भगवान, धर्मनाथ भगवान और नेमिनाथ भगवान, ये समवसन की रचना इसके लिए की है कि 3 तीर्थंकर भगवंतों ने वहां पर ये शत्रुंजय गिरिराज पर आकर के प्रत्यक्ष देशना दी। अनेक बार समोसन की जहां पर रचना हुई तो वो खास करके तीनों तीर्थंकर भगवान को हम कहेंगे नमो सिद्धानम, नमो सिद्धानम, नमो सिद्धानम। और इसी भावधारा के अंदर छोटी सी जो प्रार्थना है, ऊंचा ऊंचा शत्रुंजय ना शिखरो सुहाय, बच्चे मारा आदिनाथ भगवान को नमन करते हुए छोटी सी प्रार्थना बोलते बोलते हम यात्रा का धीरे 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 आगे प्रयाण करेंगे। जिन्होंने भी लास्ट में जब भी यात्रा की है वो आंख बंद करके महसूस कीजिए कि मैं धीरे 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 ऊपर जा रहा हूँ, सारी पगलियां को नमन कर रहा हूँ, सारे पगलाओं को वंदन कर रहा हूँ। I'm
તહેવાર આપણને બધાને ગિરિરાજની જો યાદ આવતી હોય, એ ગિરિરાજના દેરાની આપણને યાદ આવતી હોય, એ દાદાની ધજાની યાદ આવતી હોય, તો મારી સાથે બધા સાથે મળીને શું બોલશું? ઊંચા ઊંચા શત્રુંજય સર્વપ્રથમ કોઈ રાજા હોય તો કોણ છે? આદિનાથ પરમાત્મા. આ અવસર પીને કારણના પ્રથમ સંયમધર એટલે કે પ્રથમ જેમને દીક્ષા લીધી એવું કોણ હોય તો શ્રી આદિનાથ પરમાત્મા. આ અવસર પીણીની કાળના સર્વપ્રથમ કોઈ તીર્થંકર હોય તો કોણ છે? આદિનાથ પરમાત્મા. આજે એ ગિરિરાજને ભેટવા જવાનું છે ભાગ્યશાળી, જે ગિરિરાજના ગુણ શ્રીમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા ગાય છે. તો કે ગિરિરાજ, તો ગિરિરાજ કેવો છે? ગિરિરાજ એટલે અનંત સિદ્ધોનું ઠામ, ગિરિરાજ એટલે મનુષ્ય લોકની સિદ્ધશીલા, ગિરિરાજ એટલે પાપ ધોવાનું વોશિંગ મશીન, અને ગિરિરાજ એટલે મંદિરોની ખાણ, ગિરિરાજ એટલે મૂર્તિઓનો ભંડાર, ગિરિરાજ એટલે કલિકાળનો કાળ, ગિરિરાજ એટલે ભવસાગરની સ્ટીમર, ગિરિરાજ એટલે નવ ટૂંખોથી શોભિત એવા જિનાલયો, અને અંતે કહેવાનું મન થાય કે જ્યાં બેચેન કો ચેન મિલે વો દર તેરા ગિરિરાજ. ભાગ્યશાળી કે જ્યાં બેચેન કો ચેન મિલે વો દર તેરા ગિરિરાજ, જ્યાં આત્મા પરમાત્મા સે મિલે વો દર તેરા ગિરિરાજ, મેરી રૂહ પ્યાસી થી પ્યાસી હૈ તેરે લિયે ઇસ રૂહ કો જન્નત મિલે વો દર તેરા ગિરિરાજ. હમણાં જ ગુરુજીએ વાત કરી કે જન્મ મહાવીરનો વખણાય અને મૃત્યુ ગિરિરાજનો વખણાય.
कि त्यां बैठा सीमंदर स्वामी परमात्मा पण जे तीर्थनो महिमा एमना समवसरण अने सामे पण कोशु आव्यु समवसरण जाव्यु समवसरणमां बेसीने ए तीर्थनो महिमा ए तीर्थना गुण गाय छे एवा सीमंदर स्वामी आजे ए गिरिराजने भेटवा जवानुं छे। कदाच अहींया बैठेला ए कदाच जे डायलॉगनी हूँ बात करवा जाऊँ छूँ जे पिक्चरनी हूँ मूवीनी बात करवा जाऊँ छूँ कि पिक्चरनी अंदर डायलॉग एवो छे कि मेरे पास बंगला है मेरे पास गाड़ी है मेरे पास बैंक बैलेंस है और तेरे पास क्या है। तारे सामेनो एक्टर जवाब आपे कि मेरे पास माँ है। एवी रीते ज महाविद्युत क्षेत्रनो कोई व्यक्ति अहीं आवे अने आ बाजुथी भरत क्षेत्रनो कोई व्यक्ति होय सामे महाविद्युतनो क्षेत्रीय व्यक्ति शुं वात करे कि मारी पासे 100 कोड साधु 100 कोड साध्वी अने साक्षात तीर्थंकर परमात्मा एवा महाविद्य स्वामी त्यां विचरे छे। तारे भरत क्षेत्रनो व्यक्ति शुं जवाब आपे कि मेरे पास तेरे पास भले ही 100 कोड साधु 100 कोड साध्वी साक्षात तीर्थंकर परमात्मा महाविद्य स्वामी हो लेकिन मेरे पास गिरिराज है। आ एक गिरिराज नो महिमा जे गिरिराज में एने आपणे कही सके कि तमारा जे महाविद्य क्षेत्र में विचरता श्री महाविद्य स्वामी जे तीर्थना गुण गाय छे या गिरिराज छे। कदाच हमणां ज फागण सुद तेरस आपणी गई छे लगभग छेल्ला 5 वर्षथी बधा ज यात्रिकोने सौभाग्य मने मळे छे कि हूँ મહેસાણાથી લઈને છેક બધાને પાલિતાણા સુધી લઈ જઉં છું। આ વખતે ઘટના કંઈક એવી ઘટી અમારી 56 સીટર એટલે 60 એક ભાગ્યશાળી અમારી સાથે યાત્રિકો એ આવ્યા અમારી સાથે કરોલથી એક ભાઈ ચડ્યા। અમને મનમાં એવું જ કે અમારી સાથે જઈને જ છે પોતે યાત્રા 6-2 દિવસનું જે મારો પ્રવાસ સંપૂર્ણ થયો સંપૂર્ણ થતાં જ્યારે બધાને પૂછવામાં આવ્યું કે તમને આ યાત્રા કેવી લાગી અને એ ભાઈએ જે પરમાત્માનું વર્ણન કર્યું ને સાહેબ અદ્ભુત વર્ણન પોતે જન્મે જૈન નથી પણ કર્મે જૈન છે એમને જે ઘટના કીધી એ ઘટના તમને કહું છું। અહીંયા બેઠેલા દરેક ભાગ્યશાળીને કદાચ એ ઘટના યાદ હશે કે જ્યારે આદિનાથ પરમાત્માનું જ્યારે નાક ખંડિત થઈ ગયું ને નીચે પડી ગયું ત્યારે દરેક આચાર્ય ભગવંતો મનમાં વિચાર આવ્યો કે હવે શું કરીશું અને જ્યારે નાક ચોટાડ લગાવવાનું જ્યારે મુહૂર્ત કઢાવવામાં આવ્યું જ્યારે બધું જ એકત્રિત થઈ ગયા અને આચાર્ય ભગવંત ત્યાં આવી ગયા અને જ્યારે નાક ચોટાડવાનું આવ્યું ત્યારે રિસ્તલી આદિનાથ પરમાત્માએ કેટલી વખત શ્વાસ લીધો હતો ભાગ્યશાળી 7 વખત એમને જે પરમાત્માનું અદ્ભુત વર્ણન કર્યું ભાગ્યશાળી કદાચ આપણે કદાચ એ વર્ણન ન કરી શકીએ કે કહેવાનું તાત્પર્ય એટલું જ આ ગિરિરાજમાં ભલે જન્મે જૈન નથી કર્મે જૈન છે એ પણ જો જાય છે ને તો ભાગ્યશાળી ભવ્ય થઈ જાય છે। તો આ એ ગિરિરાજને ભેટવાનો સૌભાગ્ય આપણને મળ્યું છે તો સૌ સાથે મળીને તો આ ગિરિરાજને ભેટવા માટે જઈએ કારણ કે સાથે કરેલું પુણ્ય આપણને ક્યાં લઈ જાય છે મોક્ષ ગતિ સુધી લઈ જાય છે। તો આવો ભાગ્યશાળી તો આ ગિરિરાજને ભેટવા માટે સૌ સાથે મળીને જઈએ। બોલી આદિનાથ ભગવાન કી જય જય જય। અલગ અલગ જયારે વંદના ચાલી રહી છે ત્યારે કોઈ વ્યક્તિ ચાલીને આવે કોઈ વ્યક્તિ ભક્તિ કરતા કરતા આવે કોઈ વ્યક્તિ વંદના કરતા કરતા આવે અને એટલા માટે સુંદર મજાના શબ્દોની અંદર કીધું છે સિદ્ધાચલ શિખરે દીવો રે લગભગ બધાને આવડે છે અને ખૂબ સુંદર મજાની આ ભાવયાત્રા ચાલી રહી છે કે એક વ્યક્તિ હૃદયસ્થ આદિનાથ ભગવાનનો જ્યારે વાસ થઈ રહ્યો છે ત્યારે બધા બુલંદ આવાજ સાથે નમન કરતા કરતા વંદન કરતા કરતા સાથે મળીને બોલશું સીતાચલ શિખરે દીવો રે। જેટલા પણ વ્યક્તિઓ યા બેઠા છે જે વ્યક્તિ લોકો ભવ્ય રૂપિયા ભાવ યાત્રાનો આનંદ જ્યારે લઈ રહ્યા છે ત્યારે એક નાનકડું પદ એક વખત જોરદાર તાલના તાલ સાથે તનમાં મનમાં રોમ રોમની અંદર જેના અણુ અણુની અંદર જેના પરમાણુની અંદર આદિનાથ ભગવાન અને જેના અણુ અણુના પરમાણુની અંદર અનંત આત્માઓનું મુક્તિગમન સાધની જ્યારે વંદના કરવા જઈ રહ્યા હોય એક નિર્મળ ઉત્તમ કોટીનું પુણ્ય જ્યારે આપણે એકત્રિત કરવા જ્યારે ભેગા થયા છીએ થોડા હાથને ખોલતા ખોલતા તાલી પાડતા પડતા બધા સાથે મળી સીતાચલ શિખરે દીવો રે
આ દુનિયાની અંદર બે જ વસ્તુ એવી છે કે જે પરમ પવિત્ર છે, એક છે મનુષ્યનો અવાજ અને બીજી છે તમારા હાથની, એક છે મનુષ્યનો અવાજ અને બીજા છે તમારા હાથની, આજે તમારા માટે, તમારા પરિવાર માટે, સ્નેહી સ્વજન માટે અને છેલ્લે બ્રહ્મ લોકસ્ય શાંતિ ભવતુ. બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે પ્રભુ એ સર્વ જીવોને આજના ભગવાનની કૃપા પ્રાપ્ત થાવ. પણ હાથ બધા ખોલીને બધા સાથે મળી જાણે દર્શન અમૃત પીવો રે, આનંદ હરે ચિંતન ની ધારા શરૂ થાય કે આ વીટીના કારણે ખૂબસૂરત હું છું કે મારા કારણે આ વીટી શોભી રહી છે. બધા બંને હાથ જોડી યુગાદિ દેવ આદિનાથ ભગવાનના પુત્ર અને જેણે આ શત્રુંજય ગિરિરાજનો જીર્ણોદ્ધાર કરાવેલો છે એવા ભરત મહારાજાના પગલાને પણ ભાવથી નમન કરતા કરતા વંદન કરતા બધા બોલીશું નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. અને આથી જે થોડા થોડા આગળ આવી રહ્યા છે, ઠંડી ઠંડી હવાઓ, સુરજ શેઠ પણ આ તીર્થની યાત્રા કરવા માટે આવે છે. અહીંયા જેટલા પણ બેઠા છે ને, જેણે 2,00,000, 5,00,000, 10,00,000 કરોડ રૂપિયા બચાવીને રાખેલા છે. આ શત્રુંજય મહાત્મ્ય ગ્રંથની અંદર લખેલું છે કે આ શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે જેટલા પણ જૈનો છે એ દરેક જૈનોના ઘરે આ પવિત્ર ગ્રંથ હોવો જોઈએ. માત્ર જૈનો નહીં, આ શત્રુંજય ગિરિરાજ કરોડો વર્ષ પ્રાચીન છે, જેમાં અનેક રાજાઓથી માંડી અનેક પ્રકારના વ્યક્તિઓથી માંડી, અને તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આ શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે સંઘ લઈને 5,000 થી પણ વધુ સંઘો કોણે કાઢેલા છે ખબર છે? જે સફાઈ કર્મી હોય ને, આપણે નામ ન બોલી શકીએ, તો કેવા સફાઈ કર્મી વ્યક્તિઓ ભેગા થઈને, કોઈ સંઘમાં 300 વ્યક્તિ હોય, કોઈ સંઘમાં 500 વ્યક્તિ હોય, કોઈ સંઘમાં 1,000 વ્યક્તિ હોય, અને કીધું છે ચરી પાલંતા જૈન જાય પાતિક ભૂકો થાય. થોડા ઘણા પૈસા પણ બચાવીને રાખેલા છે. એક વસ્તુ સાંભળી લેજો કે જૈન શાસનની અંદર કરોડો રૂપિયા દાન દેનારાનું નામ પછી છે, પણ ભીમા કુંડલિયા જેની પાસે 7 રૂપિયા હતા અને 7,07 રૂપિયા દાન આપી દીધા તીર્થના જીર્ણોદ્ધાર માટે. તો કે એવા તીર્થની યાત્રા કરવા માટે સુરજ શેઠ આવે છે, એ સુંદર મજાના કુંડની રચના કરે છે. બધા બંને હાથ જોડી નમન કરતા કરતા વંદન કરતા કરતા ત્યારે એક અદભુત આદિનાથ ભગવાનના પગલા, એ પગલાને નમન કરતા કરતા આપણે બધા વિનંતી કરીશું. દાદા દેશ્વરજી હો દાદા, દૂર દૂર થી કલકત્તાથી લોકો આવે, બંગાળ થી આવે, મદ્રાસ થી આવે, બેંગ્લોર થી આવે, વિશ્વના ખૂણા ખૂણામાંથી આ મનુષ્ય ભોગ પામેલા એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જેણે આ શત્રુની નયણે નહીં દીઠાલ હોય. એ સ્થાનકવાસી હોય, દિગંબર હોય, તેરાપંથી હોય, છતાં પણ આ તીર્થની સ્પર્શ ના કરે, વંદના કરે, એ તીર્થને ભેટવા જ્યારે આપણે પણ જઈએ છીએ, તો માટે બધા સાથે મળી બોલશું દાદા દેશ્વરજી હો દાદા. Oh,
કરી રહ્યા છીએ ત્યારે એક પદ યાદ આવે છે, આરતી ઉતારી રાજા. કોણે કોણે આરતી ઉતારેલી છે? હાથ ઉપર કરશો. આટલા લોકો ઉતારેલી છે? લગભગ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેને આરતી નહીં ઉતારેલી હોય કોઈને કોઈ જગ્યાએ. તો આરતી તમે ઉતારો છો, કુમાર પણ રાજા ઉતારે છે. કોણ ઉતારે છે? સમજે, આપણે શું બોલવું જોઈએ? આરતી ઉતારી રાજા. ક્યારેક એવો આપણને પ્રશ્નો થાય કે આપણે આ બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ, આની પાછળનું રિયલ લોજિક શું છે? ગતાનુગતિ ગતાનુગતિ ગતાનુગતિ. કુમારપાળ મહારાજા પણ સંઘ લઈને દાદાના દરબારની અંદર આવે છે, જેની અંદર 9 લાખથી પણ વધારે શ્રાવક શ્રાવિકાઓ, 3 લાખ હાથી ઘોડા, અલગ અલગ પ્રકારના 5000 આચાર્ય ભગવંતો. તો કે આરતીમાં કુમારપાળ રાજાનું નામ કેમ બોલવાનું? સંકલ્પની શું તાકાત છે? મેં પહેલા જ કીધું છે કે જે વસ્તુ તમે મહેનત કરીને કમાવો છો, પણ જ્યારે પુણ્ય પ્રકૃષ્ટ, આ દુનિયામાં હજારો વ્યક્તિઓ એવા છે કે જેને સહી કરતા આજે પણ નથી આવડતું ને કરોડો રૂપિયાના કારોબાર ચલાવે છે. તો કે પુણ્ય પ્રકૃષ્ટ એથી તમારે બનાવવું છે તો શત્રુંજયની ભક્તિ કરો, શત્રુંજયનું ગાન કરો. પાટણની અંદર કુમારપાળ મહારાજે એક દિવસ દર્શન કરવા માટે ગયા અને ત્યાં જોયું કે ભાઈ હું 18 દેશનો અધિપતિ અને મારા ભગવાનની પૂજા માત્ર 1 ઋતુના પુષ્પથી કરું. અને એવા સમયે એમણે સંકલ્પ લીધો કે વિશ્વની અંદર જેટલા પણ પુષ્પો છે, 6 ઋતુના પુષ્પ ભગવાનને ન ચડાવું ત્યાં સુધી હું મોઢાની અંદર અન્ન અને જળનો ત્યાગ કરું છું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ અમદાવાદની અંદર સૌથી વધારે ઉપકારી ગુરુદેવ જયગોસુરી સ્વામી મહારાજા. આપણો સંકલ્પ કેમ ફળીભૂત થતો નથી? ઘણા બધા લોકો ઘણી બધી બાધાઓ રાખે છે. મારું આમ કામ થઈ જશે તો હું આમ કરીશ, આમ કામ થઈ જશે તો આમ કરીશ, પણ કેટલા બધા લોકોની બાધા પૂરી થતી નથી. એનું કારણ છે કે શ્રદ્ધામાં કચાશ છે. સમય બદલાય, ભગવાન બદલાય, સમય બદલાય, ભગવાન બદલાય. 1 દિવસ 2 દિવસ 3 દિવસની સાંજ થઈ ગઈ, કુમાર પણ રાજાનો ત્રીજો ઉપવાસ અને અટૂટ શ્રદ્ધા કે હું ભગવાનનું નામ લઈશ ને ભગવાન મારી વિનંતીનો સ્વીકાર કરશે. 3જા દિવસે સાંજે માળી આવીને કહે છે કે રાજન, ચમત્કાર થઈ ગયો, આપણા ઉદ્યાનની અંદર સર્વે પુષ્પો ખીલેલા છે અને સર્વે પુષ્પોને લઈને ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરે છે. અને પછી શું ઉતારે છે? શું ઉતારે છે? એટલા માટે આપણે શું બોલીએ છીએ? આરતી ઉતારી રાજા. ભગવાનની પાસે જ્યારે જ્યારે પણ આરતી ઉતારો ત્યારે સંકલ્પ કરો, ભગવાન મારી શક્તિ છે તો કે દુનિયામાં જેટલી પણ ઉત્તમમાં ઉત્તમ ચીજ છે તારા દરબારની અંદર હું સમર્પિત કરું. કુમારપાળ મહારાજાને પણ નમન કરતા કરતા, વંદન કરતા કરતા જ્યાં જે આગળ જઈએ છીએ ત્યાં એક સુંદર મજાની કહેવત છે કે હિંગળાજનો હડો ને કેળે હાથ દઈ, બધા બંને હાથ જોડી 5 નંબર ગિરનાર તીર્થની અધિષ્ઠાયિકા અંબિકા દેવી આ તીર્થની યાત્રા કરવા માટે આવે છે. હિંગુલ નામનો રાક્ષસ એક વસ્તુ સમજી લેજો કે જ્યારે જ્યારે પણ જીવનની અંદર અંતરાયો આવે છે, રૂકાવટો આવે છે, તકલીફો આવે છે, અલગ અલગ દેવીના આ તીર્થની ઉપર તમામ પ્રકારની દેવીઓ છે. જ્ઞાન માટે કઈ દેવીની આરાધના કરવાની? કઈ માતા? લક્ષ્મી માટે, ધન દોલત માટે મહાલક્ષ્મી દેવી. 3જા નંબરની અંદર આવે છે કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવી છે. જેને પણ જે માતૃત્વ બની ગઈ છે, તમારે તમારા દીકરાઓને ધર્મ તરફ વાળવા છે. ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જે માતૃત્વ શક્તિને ધારણ નથી કરી શકતા, તો કે માતૃત્વ શક્તિને પ્રાપ્ત કરવા માટે અંબિકા દેવીની આરાધના કરવાની છે. જેને પણ પોતાની કુળદેવી ખબર નથી, તો જૈનોના અનેક ગ્રંથોની અંદર લખેલું છે, જેને પણ કુળદેવી ખબર નથી એવા સર્વ વ્યક્તિઓએ અંબિકા દેવીને પોતાના કુળદેવી માનીને ભક્તિ કરે છે, વિશિષ્ટ કોટિનો લાભ એને પ્રાપ્ત થાય છે. અંબિકા દેવી પાલિતાણા આવ્યા, ત્યાં હિંગુલ નામનો રાક્ષસ કોઈને યાત્રા કરવાનો હતો, કોઈ ચડે તો ઉપરથી નીચે ફેંકી દે. અને એવા સમયે આ હિંગળાજ માતા, અંબિકા દેવી અને હિંગુલ રાક્ષસનું યુદ્ધ થાય છે. અને એવા સમયે હિંગુલ નામના રાક્ષસને હરાવી દેવામાં આવે છે. અને અંબિકા દેવી એવું કહે છે કે હિંગુલ નામના રાક્ષસને મેં હરાવવા માટે આજથી હું હિંગળાજના નામથી આ તીર્થ ઉપર બેસીશ, અને જે પણ વ્યક્તિ દર્શન વંદન કરીને જશે એની યાત્રા નિર્વિઘ્ન રીતે પરિપૂર્ણ કરીશ. બધા બંને હાથ જોડી હિંગળાજ માતાને નમન કરતા કરતા, વંદન કરતા કરતા, અમારા પરિવારમાં જેટલા પણ દીકરા દીકરીઓ છે બધા કુલ દીપક બને, યશસ્વી બને, સમાજની અંદર નામને રોશન કરનારા બને,
અને જેટલી પણ નવી નવી મેરેજ જેના પણ થયેલા છે એના ઘરે ખૂબ સુંદર મજાના બાળકોનું અવતરણ થાય એવા હે અંબિકા માતા, હે હે ઈગળાજ માતા આપ અમને આશીર્વાદ પ્રદાન કરજો. અને એટલા માટે ત્યાંથી ધીરે 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 જ્યાં આગળ જઈ રહ્યા છીએ હિંગળાજ માતાને નમન કરતા કરતા વંદન કરતા કરતા શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતા કરતા અહીંયા આટલા બધા લોકો બેઠા છે. પાર્શ્વનાથ ભગવાનના કોણ કોણ ભક્તો છે? હાથ ઉપર કરશો બરાબર બરાબર. આપ સીધો હાથ ઉપર કરો. હા, આ યોગ સાધના છે. ઘણી બધી જે આપણી નસો, બહુ બધા લોકો સવારે ચાલવા માટે જાય, યોગા જાય, ફિટનેસ સેન્ટરની અંદર જાય, વિધિપૂર્વક ખાલી નમન કરવામાં આવે, વંદન કરવામાં પણ આવે, ભક્તિની અંદર તાલી પણ વગાડવામાં આવે તો શરીરની ઘણી બધી જે આપણી સંરચનાઓ છે એ પવિત્ર બની જાય છે. આપણે બધા સૌભાગ્યશાળી વ્યક્તિ એટલા માટે છીએ કે પાર્શ્વનાથ ભગવાન સાધના કરતા 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 કાદંબરીના જંગલની અંદર આવેલા હતા. એ કાદંબરીનું જંગલ એટલે ધોળકા ગામ. જે ધોળકા ગામની અંદર કલી નામનો હાથી રોજ કુંડમાંથી પુષ્પ ચડાવે માટે તીર્થનું નામ શું થઈ ગયું? જોશી. એ તીર્થનું નામ, આ તીર્થની અંદર અલગ અલગ પ્રકારની જે રચનાઓ છે જેની અંદર કલીકુંડ પાર્શ્વનાથ ભગવાનના પણ પગલા છે. બધા બંને હાથ જોડી નમન કરતા કરતા નમો જિનાણમ, નમો જિનાણમ, નમો જિનાણમ. બધા સાથે મળી વંદના કરતા કરતા એક નાનકડું પદ છે, બધાને બોલાવું છું, બધા સાથે મળી બોલજો. પાર્શ્વ જિનંદા વામ જિનંદા નાણું આપો ત્યારે ભગવાનના દર્શન થાય અને એમાં પણ જબરજસ્ત. આજે પછી સંકેશ્વર જાઓ તો એનો ઇતિહાસ વાંચજો કે એક સાધુ ભગવાન ત્યાં આવે અને ભગવાનને કે ભગવાન મારે તારા દર્શન કરવા છે, મારી પાસે પૈસા નથી, એથી મારી સચ્ચી શ્રદ્ધા હોય તો દરવાજા આપોઆપ ખુલી જાય. અને ઇતિહાસ એવી સાક્ષી કહે છે કે ઉદયરત્ન મહારાજ જો ભગવાનને કે પાર્શ્વ શંખેશ્વરા સાર કર સેવકા દેવકા એ બડી વાર લાગે કે ભગવાન તારા દરબારમાં એક ભક્ત ઉભો હોય અને તારા દર્શન કરવા હોય તો પૈસા આપવા પડે. અને ઇતિહાસ એવું કહે છે કે એ વખતે ધરણેન્દ્ર ઇન્દ્ર ધરણેન્દ્ર ચક્રવર્તી દેવીની તમામ શક્તિઓ હાજર થઈ અને દરવાજાના કમાડ ઓટોમેટિક તૂટી ગયા. તો ભગવાનને જયારે ભેટવા જઈ રહ્યા છે ત્યારે એક વાક્ય છેલ્લું, દરવાજા તેરા. જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે અહીંયા બેઠા બેઠા પરિવારની જેટલી અનુમોદના કરીએ કે અહીંયા બેઠા બેઠા શત્રુંજયની ગિરનારની કલીકુંડની ભાવયાત્રા કરાવી રહ્યા છે, થોડા બંને હાથ બધા ઉપર કરી તાળીના તાલ સાથે સીધા સ્ટ્રેટ હાથ એકદમ સીધા હાથ ઉપર ખૂબ ભાવના સાથે સાથે મળી
દર્શન કરેલા હશે, વંદન કરેલા હશે, પણ આ પગલા નો આજે ઇતિહાસ સાંભળશો. નાનકડી દેરાતી આ નાનકડી ડેરી જેમાં એક નહીં, દસ નહીં, સો નહીં, હજાર નહીં, દસ હજાર નહીં, લાખ નહીં, કરોડ નહીં, દસ કરોડ મુનિ ભગવંતોનું આ મુક્તિ ગમન સ્થાન છે. નમો સિદ્ધાણમ, અહીંયા ધ્યાન રાખો તમે. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. દસ કરોડ મુનિ ભગવંતોને વંદન કરતા કરતા, નમન કરતા કરતા ધીરે 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 જ્યાં આગળ જઈ રહ્યા છીએ, ભગવાનને નમન કરતા કરતા, હે આદિનાથ ભગવાન, મુક્તિ મુજે પ્રદાન કરે, મુક્તિ મુજે પ્રદાન કરે. અને સિદ્ધાર્થનો એક નાનકડો સંદેશ કે બીજું કશું સમજમાં આવે કે ન આવે, તમે તમારા જીવનમાં ઉત્તમ આનંદને પ્રાપ્ત કરવા માંગો છો તો ખાલી સીધા ચાલવા પણ માંડીએ ને તો પણ પરમ આનંદ મળે છે. પુનરિક સ્વામી ભગવાનના નામથી પુનરિક ગીરી, બાહુબલીના નામથી ચર્ચગીરી, આવા 108 નામોની વંદન કરતા કરતા એક નાનકડું પદ સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો છે. એક નાનકડું પદ છે, અંતિમ દાદાના દરબારમાં આપણે બધાએ જ્યારે જવાનું છે અને છેલ્લે જેના માટે આપણે બધા ભેગા થયા છીએ એ માતૃશક્તિને નમન કરતા કરતા, માતાજીના ગુણગાન ગાતા કરતા અને એમના માટે મોટી શાંતિના પાઠ સાથે આ મંગલકારી ભાવયાત્રામાં આગળ વધીશું. એ પહેલાં બધા સાથે મળીને આપણે બોલજો. સભી કો ધુનાઈ આતી હૈ, સભી કો ધુનાઈ સબકો સાથ મેં ગાના હૈ, ક્યા કહેંગે? Oh,
કરતા 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 આજે પાંચ પ્રતિમા દેખાઈ રહી છે આ બધા બે હાથ જોડી નમન કરતા કરતા આ ખાસ દશરથ પુત્ર રામજી ભરતજીની થાવચ્ચા પુત્ર આ નાનકડી એવી દેખાતી દેરી ત્રણ કરોડ મુનિ ભગવંતોનું મુક્તિગમન સ્થાન બધા સાથે મળીને બોલશું નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ આજ સુધી ઘણી બધી વખત યાત્રા કરવા માટે ગયેલા છો ઘણી બધી દેરીઓ જતી રહેતી હશે ઘણી બધી મૂર્તિઓ જતી રહેતી હશે પણ આજ પછી જ્યારે જ્યારે પણ કોઈ મંદિરનું શિખર દેખાય ત્યારે આપણે બધાએ શું બોલવાનું છે નમો અને જેટલી પણ પગલાજી દેખાય આ સર્વ સિદ્ધ ભગવંતોને ભાવે કરું હું નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ કરતા કરતા ધીરે 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 જે આપણે બધા આગળ જઈ રહ્યા છીએ ત્યાં અદ્ભુત બે રસ્તા આવે છે એક રસ્તો જાય છે નવતુર તરફ અને બીજો રસ્તો જાય છે આજે આપણે બધાએ ક્યાં જવાનું છે આજે ક્યાં જવાનું છે બધાએ ખરેખર જેટલો પણ પ્રભાવ નવટુકનો છે જેટલો પણ પ્રભાવ દાદાના દરબારનો છે એનાથી પણ સવિશેષ પ્રભાવ નવટુકનો છે એટલે વર્ષમાં કદાચ બે ચાર યાત્રા કરતા હોય તો એક યાત્રા બે યાત્રા આપણે દાદાના દરબારની કરીએ તમે ખાલી કલ્પના તો કરો વિજ્ઞાન આટલું બધું મોબાઈલ આવી ગયા ટેકનોલોજી આવી ગયા પણ જે સમયમાં આ જિન મંદિરનું નિર્માણ થયું હશે ત્યારે આટલા બધા મોટા મોટા પથ્થરો આટલી મોટી મોટી શિલાઓ કઈ રીતે ઉપર પહોંચાડી હશે જ્યાં પગથિયા નહોતા જ્યાં મશીનરીઓ નહોતી પરંતુ જ્યાં દેવતત્વ જાગૃત થઈ જાય છે ત્યાંથી કલ્પનાથી તે પણ વધારે મળે છે ધીરે 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 જે આપણે આગળ વધી રહ્યા છીએ સુકોસર મુનિના જે પગલા છે બધા બંને હાથ જોડી નમન કરતા કરતા વંદન કરતા કરતા ધીરે 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 જે આગળ જઈએ છીએ અત્યાર સુધી અનેક વખત મુંબઈ દિલ્હી ફરવા જઈ ગેટવે ઓફ ઇન્ડિયા જોયો છે પરંતુ આજે ગેટવે ઓફ રામપોળ એટલા માટે ત્યાં એક અવાજ આવે છે દહીં લેના ભૈયા દહીં ખાવાનું છે બધાએ બધાએ જલ્દી 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 અંદર પ્રવેશ કરતા કરતા બધા બંને હાથ જોડી જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ કરતા 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 શાંતિનાથ ભગવાનનું મંગલકારી વિધાન શાંતિનાથ ભગવાનનું જે દેરાસર પહેલું ચૈત્ય વંદન આપણે જય તલેટીની અંદર ભાવ ચૈત્ય વંદન કર્યું જીવનની અંદર શાંતિના દાયક જીવદયા પ્રતિપાલક ગરમીની સિઝન ચાલુ થશે આ એક નાનકડો સંદેશ ખરેખર આપણે બધા જે ભાવયાત્રામાં આવ્યા છીએ બીજું કશું સમજણ પડે કે ન પડે જેટલું તમારે એસી જોઈએ જેટલું તમારે પંખા જોઈએ કરવાની છૂટી છે પણ શાંતિના ભગવાન એક જ સંદેશ આપે છે એક પંખીડું ઉડતું 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 એમની પાસે આવે એમની ગોદીની અંદર બેસી જાય અને એ વખત શિકારી આવીને એમ કે આ શિકાર મારો છે આ શિકાર મને આપી દે ભગવાન ક્યારે થવાય આ શત્રુજય સાથે સાથે જે જે નાની નાની વાતો છે એક કબૂતરને બચાવવા માટે આપણા તીર્થંકર ભગવાને પોતાના શરીરને કાપી નાખ્યું છે તો આજ પછી જ્યારે જ્યારે પણ તમે સ્વિચ પાડો છો લાઇટની પંખાની લાખો જીવોની જ્યારે હત્યા થાય છે ને ત્યારે એક મિનિટની વીજળી બને છે જ્યારે તમે કોઈ આવું યુનિટ જોયું હશે તો લાઇટ વગર પંખા વગર એસી વગર આપણે રહી તો શકવાના નથી પરંતુ એક રૂમમાં ચાલતું હોય ત્યાં સુધી આપણે બીજા રૂમમાં કરશું એ પણ એક જાતની જબરદસ્ત કોટીની શાંતિનાથ ભગવાનની અને આપણા બધાની સેવા છે પાતા ઘરની અંદર કોણે કોણે ભાતું ખાધેલું છે હાથ ઉપર કરે ભાતું કોણે કોણે ખાધેલું છે લગભગ બધા વ્યક્તિએ આજ પછી ક્યારે પણ ભાતા ઘરમાં જાઓ ત્યાં જોવાનું છે કે ભાતું ખાવાથી શું લાભ છે સંભવનાથ ભગવાનનું ચરિત્ર આવે છે કે એક વખત માત્ર તમે સાધર્મિકની ભક્તિ કરો છો કોઈને પણ તમારી જે પણ શક્તિ માત્ર રોટલી અને શાક ખવડાવી દો છો ઉત્તમ ભાવ સાથે તો કે તીર્થંકર નામ કર્મનો બંધ તમને થાય છે આ સાધર્મિક ભક્તિનો મહિમા છે બધા નમન કરતા કરતા હે શાંતિનાથ ભગવાન મારા જીવનમાં શાંતિ થાઓ જે તમને ગાડી મળેલી છે ઘર મળેલું છે પરિવાર મળેલું છે એ પૂર્ણ આનંદ સાથે તમે એનો ઉપયોગ કરી શકો બધા બંને હાથ જોડી શાંતિનાથ ભગવાનના દરબારમાં મસ્તકને ઝુકાવતા ઝુકાવતા બીજું ચૈત્ય વંદન આપણે બધા કરીશું ત્રણ ખમાસના ઈચ્છામિ ખમાસણો બધા મસ્તક ઝુકાવો વંદી હું જામણી જાય નિસિહાય ઈચ્છામિ ખમાસણો વંદી હું જામણી જાય નિસિહાય ઈચ્છામિ ખમાસણો વંદી હું જામણી જાય નિસિહાય આજે શાંતિનાથ ભગવાનના પગલા દેખાય છે આ જગ્યા ઉપર શાંતિનાથ ભગવાને ચોમાસું કરેલું હતું અને કેટલા મુનિઓ સાથે તો કે એક કરોડ
52,55,577 मुनि साथे अनशन करी अने आज जग्या उपर मुक्ति गमन नु स्थान प्राप्त करेलु छे। बधा बोलो नमो सिद्धाणम। नमो सिद्धाणम। तमारु एक नमन 1 करोड़ मुनि भगवंतो ने नमन नो लाभ अपावी सके छे। तो बराबर मस्तक ने झुकावता झुकावता हे आदिनाथ भगवान तारू ध्यान धरता अनंत व्यक्तियों मुक्ति ने पामेला छे, अमने पण मुक्ति प्रदान करो। ए भाव साथे कवळ यक्ष चक्केश्वरी देवी बधा बे भाव थी दर्शन करता करता कवळ यक्ष नी जे महिमा मैं तमने समझायो, आज थी बधा संकल्प करिए। ઘણા બધા લોકોએ તો પોતે યાત્રા કરી છે, ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે બસ લઈને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરાવેલી છે, પણ ભગવાન પાસે આ જેટલો પણ આજનો લાભાર્થી પરિવાર છે, ભગવાન એવું અમને સામર્થ્ય આપો કે 100 લોકો 200 લોકો 300 લોકોને છરી પાલનતા વલભીપુરથી પાલીતાણા સોનગઢથી પાલીતાણામાં સંઘપતિ બનવાનું સામર્થ્ય હે કમળ યક્ષ હે ચકેશ્વરી માતા અમને પ્રદાન કરો। મરણી અંદર ઊંડે ઊંડે જેને ભાવના છે કે અમારે સંપત્તિ બનવું છે, અમારે દાદાના દરબારની અંદર ભગવાનની જ્યાં ચોરી મુકાણી હોય ગોળ ગોળ અમે પ્રદક્ષિણા ફરતા હોય અને એવા સમયે ગુરુ મહારાજ સાહેબ અમને મોક્ષની માળા પહેરાવે, અમારા પરિવાર દ્વારા દાદાની ધજા ચડે એવું સામર્થ્ય હે કમળ યક્ષ ચકેશ્વરી દેવી અમને પ્રદાન કરજો। ત્યાંથી હજી જ્યાં આગળ વધીએ છીએ, જૈન ધર્મનો મહિમા પુણ્ય પાપની બારી, પુણ્ય પાપની બારીમાંથી નીકળેલા છીએ હા કે ના? આટલા 10-15-25-50 લોકો ખૂબ અનુભવતા, ખરેખર આ ભાવયાત્રાની અંદર આટલા બધા તમે આનંદ લેશો એની અમને પણ કલ્પના નહોતી। પ્રતાપરાય નામના શેઠ, આજે શેઠ દેખાય છે ઊંટડી ઉપર, કારતક સુદ 13-14 અને પૂનમ 8 નો તપ કરે, 3 દિવસ પાણી પણ નહીં અને ભોજન પણ નહીં, યાત્રાથી શરૂઆત કરે, વર્ષોથી આવે ને એક વખત એવી ઘટના ઘટિત થઈ કે વચ્ચે જ ઓફ થઈ ગયા, કાળ કરી ગયા, તો એના યાદગીરી નિમિત્તે આ પુણ્ય પાપની બારી, ગમે તેવું મોટું શરીર હોય પણ જીવનમાં જેને પાપ નથી કરેલા એ સરળતાથી નીચેથી પસાર થઈ જાય છે, અને જીવના જીવનમાં અતિશય કોટીની ગલતી થયેલી છે પણ શરીર એકદમ દુબળું પતલું છે, એ લાખ પ્રયત્ન કરે તો પણ આ નીચેથી નીકળી શકતો। આ પ્રભાવ શાશ્વત ગિરિરાજનો છે, આ પ્રભાવ પુણ્ય પાપની બારીનો છે। બધા બંને હાથ જોડી આપણે પણ કારતક સુદ પૂનમની યાત્રા કરીએ, અને હવે પછીની જે પૂનમ આવે છે એ કઈ પૂનમ છે? ધીરે ધીરે જે આગળ વધી રહ્યા છીએ, સૂરજ કુંડ આવે છે, બધા સૂરજ કુંડ ના પણ દર્શન કરતા કરતા સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાન સાથે ગિરિરાજ ને ભેટવા માટે આવી રહ્યા છે, અને ભેટતા 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 જે આગળ વધીએ છીએ, વીર વિક્રમનો જે પાળીઓ એક સિંહ કોઈને યાત્રા ન કરવા દે, અને ભાભીએ મેણું માણું તમારામાં સત્વ છે તો જાઓ દાદાની યાત્રા ચાલુ કરો, તો કે શત્રુંજય ગિરિરાજ માટે જે વ્યક્તિએ પોતાનું બલિદાન આપેલું છે એવા વિક્રમ ઠાકુરને પણ બધા બે હાથ જોડી નમન કરી વંદન કરતા કરતા આ તમામ ચિત્રો આજે જે તમને બધાનો મહિમા સમજાવ્યો, સાચી ભાવયાત્રા ત્યારે જ છે કે આજ પછી ક્યારે પણ તમે ગિરિરાજ જાઓ પાલીતાણા જાઓ તો આ તમામ સ્ટોરી તમારા મગજની અંદર યાદ આવે, અને ત્યાં ધીરે 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 જે આગળ વધી રહ્યા છીએ, દાદાનો દરબાર દેખાવાનો શરૂ થાય છે, બધા નમો જિનાણમ કરતા 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 ત્યાં સૌથી પહેલા આપણે 3 પ્રદક્ષિણા કરવાની છે, જે 1024 તીર્થંકર ભગવાન, 1452 ગણધર અને સિમંદર સ્વામીજી ભગવાનની આજુબાજુમાં બધા સાથે મળીને આપણે બધા બોલીશું। સિદ્ધા ચલ સમરુ સદા, બધા બંને હાથ જોડી, 1452 ગણધરો તીર્થંકર ભગવંતો સિમંદર સ્વામીજી ભગવાનની આજુબાજુમાં દર્શન કરતા કરતા 3 પ્રદક્ષિણા આપણે બધા કરીશું। સિદ્ધા ચલ સમરુ સદા આજથી વર્ષો પહેલા એક એવી ઘટના ઘટિત થાય છે, આકાશમાંથી વીજળી પડે ભગવાનનું નાક ખંડિત થઈ જાય, આ તમે એવા ભગવાનની વંદન કરવા જઈ રહ્યા છો, આપણા જૈન ધર્મની અંદર જે 8-10 વિશિષ્ટ કોટીની જીન પ્રતિમાઓ છે
આ દુનિયામાં બે એવી પ્રતિમા છે કે જે જમીનથી અંદર છે, ખબર છે કોઈને? બે પ્રતિમા, એક અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન અને બીજા ભગવાન આપણા બધાની ખૂબ નજીક છે. કયા ભગવાન? સંખેશ્વર પાર્શ્વનાથ. સત્વ શું ચીજ કરે છે? કલાપુણ સુરી મહારાજ સાહેબ જે પણ રાજસ્થાનના હશે, ફલોદી આજુબાજુના ગામના, કે દાદાના દરબારની અંદર આગ લાગી જાય અને એમને ત્યાં સંકેત મળે, પોતાના કપડાથી આમ કરે આમ કરે અને ત્યાં આગ બુજી જાય. અને આજે પણ જે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો તમે કદાચ અમક્ષાલનો ચડાવો લો, કેસર પૂજાનો ચડાવો લો, તો ધ્યાનથી તમે જોશો કે આટલા બધા વજનદાર એવા ભગવાન આજે પણ જમીનથી અંદર છે. આ જબરજસ્ત કોટીનો પ્રભાવ, તો ભગવાનનું નાસિકા ખંડિત થઈ તો હવે કરવું શું? સકળ સંગે ભેગા થઈને નવી મૂર્તિ બનાવી પ્રતિષ્ઠાનો દિવસ આવી ગયો. લેકિન ચકેશ્વરી માતા દ્રષ્ટિના સ્વપ્નમાં આવીને કહે છે કે આ જે રિયલ ભગવાન છે ને, એ જીવંત છે, કરોડો વખત પૂજિત છે, લાખો વખત વંદિત છે. તો કે હવે શું કરવાનું? અને જ્યાં પ્રતિષ્ઠાનો સમય આવે છે, સકળ સંઘ ભેગો થઈ જાય છે અને એ વખતે ચકેશ્વરી માતા ખાસ બધા તૈયાર થઈને પ્રતિષ્ઠા, ઓમ પુણ્ય હમ પુણ્ય હમ પ્રિયંતામ પ્રિયંતામ, ઓમ પુણ્ય હમ પુણ્ય હમ પ્રિયંતામ પ્રિયંતામ કરતા 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 જ્યાં દરવાજા ખુલે છે, એ આદિનાથ ભગવાન છે. તમે જે જોઈ રહ્યા છો, સાત વખત જે ભગવાને શ્વાસોશ્વાસ લીધેલા છે. બોલો આદિનાથ ભગવાન. અને જે બીજી પ્રતિમા દેખાય છે, બીજી પ્રતિમાની આજુબાજુમાં આપણે બધા બીજી પ્રદક્ષિણા દેશો, બધા બે હાથ જોડી નમન કરતા કરતા સાથે મળીને બોલશું. સૌથી પ્રાચીન યદી કોઈ ભગવાન હોય તો એ ભગવાન છે ગિરનાર તીર્થ મંડળ નેમિનાથ ભગવાનની જય. અદભુત એવા ભગવાનને નમન કરતા કરતા, વંદન કરતા કરતા, ત્રીજી પ્રદક્ષિણા બધા બંને હાથ જોડી નમન કરતા કરતા, ત્રીજી પ્રદક્ષિણા અંતિમ પાંચ એક મિનિટની ભાવયાત્રા કરી માતૃ વંદનાવલીનો આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. એકે सबको साथ लेकर चलना, वो संस्कार कैसे भुलाऊं, वो माँ मैं अब कहाँ से लाऊं, कोई भी हमें परेशानी होती उनकी नज़र पल में पहचान ही लेती, हमको देती हिम्मत वो साहस अब कहाँ से पाऊं, वो माँ मैं अब कहाँ से लाऊं, निडरता और सच्चाई का पाठ सिखाया, वक्त के साथ चलना सिखाया, वो बात कैसे भुलाऊं, वो माँ अब कैसे लाऊं, कभी भी हम होते बीमार उनके पास होते हर इलाज, ऐसा डॉक्टर अब कहाँ मैं पाऊं, वो माँ अब कहाँ से लाऊं, हर मुश्किल का हल थी माँ, हर मुश्किल का हल थी माँ हमारी बाई, हमारे परिवार का बल थी हमारी बाई, उनकी हर डांट को डांट से सीखा हमने, ऐसा गुरु कहाँ मैं पाऊँ, वो माँ अब कहाँ से लाऊँ, डूबते को तिनके की तरह, प्यासे को पानी की तरह, ऐसा सुकून मैं किसके आंचल में पाऊँ, वो माँ अब मैं कहाँ से लाऊँ, मांग रहे